ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અઢાર તત્વના વિભાગોમાં વર્ગીકરણમાં કેટલા અપવાદ છે તેના વિશે સમજાવો આગળના વિડીયો લેક્ચરમાં આપણે શીખી ગયા છે કે તત્વનું વર્ગીકરણ ચાર વિભાગમાં એસપી ડી અને એફ છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવણી પામે એ તત્વને એ વિભાગનું ગણવામાં આવે છે પણ છતાં પણ એમાં કેટલાક અપવાદ જોવા મળે છે બાળકો તો આપણે આ પ્રશ્નોની અંદર આ તત્વના વર્ગીકરણના જે વિભાગો છે એમાં કયા કયા અપવાદ આપણને જોવા મળે છે એની જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે બે અપવાદ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પહેલો અપવાદ હાઇડ્રોજન અને બીજો હિલિયમ હા હિ હા નહી હા હિ હાઇડ્રોજન અને હિલિયમ તો પ્રશ્ન થશે કે આ કઈ રીતના અપવાદ જોવા મળે છે જોઈએ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન જોઈજો વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો જોઈએ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે એટલે એની ઇલેક્ટ્રોનના વને સ્વન એમાં માત્ર એક જ એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે તો પછી આપણે જે શીખી ગયા છીએ એ છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવણી પામે એ વિભાગનું એ તત્વ ગણવામાં આવે તો ખરેખર હાઇડ્રોજન તો એસ વિભાગનું થવું જોઈએ અને તમે જુઓ પહેલો સમૂહ એટલે લિથોસોપો ઋષિ ફ્રાન્સને બીજો સમૂહ એટલે બેરી એમાં ક્યાં હાઇડ્રોજન આવતું જ નથી જેથી હાઇડ્રોજનનું સ્થાન એસ વિભાગમાં સમૂહ એકમાં એની બાહ્ય કક્ષામાં એક આલ્કલિત ધાતુઓની સાથે હોવું જોઈએ કારણ કે આપણે જે શીખ્યા છીએ કે ઇલેક્ટ્રોન છેલ્લે જે કક્ષકમાં ગોઠવણી પામે એ મુજબ એને એ વિભાગનું ગણવાનું તો એ મુજબ જોઈએ તો તો હાઇડ્રોજન પહેલા સમૂહનું અને એસ વિભાગનું થવું જોઈએ ક્લિયર પણ જતા નથી એ જ આપણે સમજવાનું છે તો આગળ વધીએ આ ઉપરાંત હાઇડ્રોજન જોજો એક લાક્ષણિકતા હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારી એક ઇલેક્ટ્રોન જો હાઇડ્રોજન મેળવી લી તો અઢારમાં સમૂહના સ્થાયી ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રીતના હિલિયમ જેવી જો તમે એક હોય અને બીજો ઇલેક્ટ્રોન મેળવી લેશે તો હિલિયમમાં બે ઇલેક્ટ્રોન હોય માટે ઉમદા વાયુની રચના પ્રાપ્ત કરી શકે છે તો આ રીતે હાઇડ્રોજનનું વર્તુણક તમે જુઓ તો એ કેના જેવી થઈ તો કે સમૂહ સત્તરની બાહ્ય કક્ષામાં સાત હોય હેલોજનનો નેચરે એક ઇલેક્ટ્રોન મેળવી અને એના પાડોશી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રીતના પ્રાપ્ત કરવાનો હોય છે તો અહીંયા જોવો જે હાઇડ્રોજનની વર્તુણક તો એલોજન સમૂહના તત્વ જેવી થઈ ગઈ એક બાજુ એ પહેલાં સમૂહમાં જ ટૂંકમાં વૈજ્ઞાનિકો પણ મૂંઝાઈ ગયા કે હવે હાઇડ્રોજનને ક્યાં સ્થાન આપવું પહેલાં સમૂહમાં કે સત્તરમા સમૂહમાં એની ચર્ચા વધારે આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં પણ કરીશું બાળકો ચાલો એટલા માટે વૈજ્ઞાનિકોએ આથી હાઇડ્રોજનનો નો વિશિષ્ટ કિસ્સો લઈ તેના આવર્ત કોષ્ટકમાં સૌથી ઉપર જ અલગ જ થોડુંક નાઇત બારું એમ કંઈ તો પણ ચાલશે સ્થાન આપવામાં આવેલું છે એ તમે આવર્ત ટેબલમાં જોઈ લેજો એને એક પણ સમૂહમાં સમાવેશ કરવામાં આવેલો નથી હવે આપણે જે ચર્ચાની વાત છે વિદ્યાર્થી મિત્રો એ ચર્ચાનો વિષય છે એ આવર્ત કોષ્ટકમાં હિલિયમનું સ્થાન કેનું સ્થાન વિદ્યાર્થી મિત્રો હિલિયમ તો આવર્ત કોષ્ટકમાં હિલિયમની ઇલેક્ટ્રોનના હિલિયમનો પરમાણુ ક્રમાંક બે એટલે એમની ઇલેક્ટ્રોનના વનેસ્ટુ અનુસાર એમાં પણ બે ઇલેક્ટ્રોન અને એ પાછા એસ કક્ષકમાં જ આવે છે તો એ પણ એસ વિભાગમાં જ હોવું જોઈએ પરંતુ હિલિયમનું સ્થાન વાસ્તવમાં અઢારમાં સમૂહના તત્વની સાથે પી વિભાગમાં મૂકેલું છે ઉલટ ફેર ખ્યાલ આવે આપણે જેમ શીખ્યા છીએ કે છેલ્લા ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવણી પામે એ વિભાગનું એને તત્વ ગણવામાં આવે છે પરંતુ છતાં અહીંયા હિલિયમનું વાસ્તવમાં સ્થાન તો બી વિભાગમાં અઢારમા સમૂહમાં મૂકેલું છે એનું શું કારણ છે તેનું કારણ આપણે જોઈએ કે તેનું કારણ વ્યાજબીપણું એ છે કે હિલિયમની સંયોજકતા કોષ સમજુ એક જ કક્ષા અને એમાં બે જ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય એ સંપૂર્ણ ભરાયેલ છે અને સંપૂર્ણ ભરાયેલ છે એટલે ઉમદાવાયુ બધાય છે એની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ હોય એના જેવા જ એના જે તત્વો જેવા જ બાકીના તત્વ જેવી જ લાક્ષણિકતાઓ દર્શાવે છે નિયોન આર્ગોન એટલા માટે એને આપણે કેવું સ્થાન આપેલું છે વિદ્યાર્થી મિત્રો અઢારમા સમૂહમાં પી વિભાગમાં એટલે ખાસ એમસીક્યુ માટે આ મુદ્દો ધ્યાનમાં પણ રાખીશું કે હાઇડ્રોજન અને હિલિયમ જે છે વિદ્યાર્થી મિત્રો એ કહેવા છે તો કે હાઇડ્રોજન અને હિલિયમ આ બંને અપવાદ છે કે જેના આવર્ત કોષ્ટકમાં સ્થાન બરાબર જે આપણે વર્ગીકરણ કર્યું એ મુજબ નથી બાકી બધા જ તત્વના સ્થાન એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી છેલ્લે ઇલેક્ટ્રોન એસ પી ડી એપમાં ગોઠવણી પામશે એ મુજબ એ તત્વને એ વિભાગનું ગણવાનું પરંતુ આ બે તત્વને બાદ કરીને હાઇડ્રોજન અને હિલિયમને ખાસ માઇન્ડમાં યાદ રાખજો એમસીક્યુમાં પૂછી નાખે તો આપણું ધ્યાન હોવું જોઈએ ચાલો આ પ્રશ્ન પણ પૂર્ણ કરીએ છીએ જય હિન્દ